रिलायंस जियो द्वारा समग्र गुजरात में 5G सेवानी शुरुआत करवामां आवी छे अने जेनी साथे ज गुजरात तेना 100% जिल्लाओं में 5G नेटवर्क धरावतो देशनुं प्रथम राज्य बन्युं छे। ट्रू 5G फॉर ऑल पहल हेठळ गुजरातना दरेक जिल्लामां लोको जियो वेलकम ऑफर साथे 1GB नी स्पीड साथे अमर्यादित 5G डेटा मेळवी शकशे। रिलायंस जियोए जाहेरात करता 5G स्पीड गुजरात अने तेना लोकोने समर्पित करी छे। आ टेक्नोलॉजी थकी देशभरना लाखों विद्यार्थीओ डिजिटल माध्यमथी गुणवत्तायुक्त शिक्षण मेळवी शकशे। रिलायंस जियो इन्फोकॉम लिमिटेडना अध्यक्ष आकाश अंबाणीए जणाव्युं छे कि वडाप्रधाननुं विजन छे कि 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વધશે। જીઓ આ સાથે જ સ્પોર્ટ્સ અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા અને આગળ લાવવા માટે 5G ટેકનોલોજી લોન્ચ કરી રહ્યું છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એજ્યુકેશન ફોર ઓલ દ્વારા દરેક નાગરિક દરેક ઘર માટે આ ટેકનોલોજી ઉપલબ્ધ કરાશે। 5G આગમન સાથે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુને વધુ કમ્પ્યુટર સિસ્ટમને જોડવું સરળ બનશે। विधानसभा चूंटणीने हवे मात्र गणतरीना दिवसों ज बाकी छे अने त्यारे बापूनगर कोंग्रेसना उम्मीदवार हिम्मतसिंह पटेल अने भाजप उम्मीदवार दिनेश कुशवाहाए एडी चोटीनो प्रचार करी रह्या छे। तेमणे जणाव्युं के प्रजाना प्राथमिक प्रश्नो दूर करशे अने साथे ज तेमणे जीतनो विश्वास व्यक्त कर्यो। મતદાનની જેમ તારીખો નજીક આવે છે તેમ ઉમેદવારો પોતાના મતદારો રીઝવવા માટે ગલી ગલી મોહલા મોહલા જઈને મત માંગી રહ્યા છે। નેતાઓ છે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। બાપુનગરના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ જોડાયા તેમ સાથે જ હિંમતસિંહ ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે। આ એક એવો પર્વ હોય છે કે જ્યાં પ્રજા નેતા છે પ્રજા પાસે હાથ જોડીને મત માંગતો હોય છે। કેવો પ્રચાર રહી રહ્યો છે, માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। હર હંમેશા નેતા જે છે એ પ્રજાનો પ્રતિનિધિ હોય અને જ્યારે પ્રજાનો પ્રતિનિધિ બને તો પ્રજા સર્વોપરી હોય છે અને પ્રજા જેને ચૂંટીને મોકલતી હોય તો નેતાના સંપર્કો સંબંધો પ્રજાના આશીર્વાદો એ મેળવવા જ પડે। જ્યારે ઇલેક્શન હોય અને ચૂંટણી હોય તો સ્વાભાવિક રીતે મતદારોની વચ્ચે જવું, જનસંપર્ક કરવો, મતદારોના આશીર્વાદો લેવા, પોતાની પાર્ટીની વિચારધારા અમલ કરાવવાનો અને જે સામે સરકાર અને સત્તાધીશ હોય એ પાર્ટીઓની જે ગેરનીતિઓ હોય, જે એમની નિષ્ફળતા હોય એ પ્રજા સમક્ષ ખુલ્લી કરવી, એટલે પ્રચાર અને પ્રસાર અત્યારે ઇલેક્શનમાં પૂરા જોરમાં ચાલી રહ્યો છે। જે 27 વર્ષમાં ભાજપના શાસનની અંદર સૌથી આજે જે મોટામાં મોટો પ્રશ્ન છે લોકોનો અને જે લોકોના અમને મુદ્દે જબરજસ્ત આશીર્વાદ મળી રહ્યા છે, મોંઘવારીનો મુદ્દો છે, એ મુદ્દો આસમાને મોંઘવારી ગઈ છે। આ મધ્યમ વર્ગ અને શ્રમજીવી અને ગરીબ વર્ગનો વિસ્તાર છે। અહીંયા લોકોને શુદ્ધ પીવાનું પાણી જોઈએ, ઉભરાતી ગટરોમાંથી મુક્તિ જોઈએ અને મોંઘવારીમાં જે તેલના ડબ્બા 3000, ગેસ સિલિન્ડર 1100ની આસપાસ, દાળ અને કઠોળ તમામના ભાવ વધારો, પેટ્રોલ ડીઝલ વીજળી આ તમામના ભાવ વધારામાં લોકો આજે બહુ જ અસહ્ય ભાવ વધારાની અંદર લોકોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું।